जय स्वामीनारायण। धोरण 12 कॉमर्स, सब्जेक्ट इंग्लिश, ग्रामर, आइडेंटिफाई फंक्शन, गया वीडियो में आपने आइडेंटिफाई फंक्शन विषय सीखिया। आज बीजा फंक्शन सीखिए, डिस्क्राइबिंग पर्सन। डिस्क्राइबिंग पर्सन, डिस्क्राइबिंग पर्सन एटले कि कोई व्यक्तिनु वर्णन। तो कोई व्यक्तिनु वर्णन करवा माटे कया कया शब्दों वपराय छे, तो त्रण शब्दों छे, हु, हुम अने हु। त्रणे त्रणनी वाक्य रचना छे ए आपने जोईए। मित्रों, धोरण 10 ફંક્શનનો આપણે ઉપયોગ શીખી ગયા। કોઈક વ્યક્તિનું વર્ણન કરતી વખતે આ ફંક્શનનો ઉપયોગ થાય, હુ, હુમ અને હુઝ। તો આપણે વાક્ય પણ લખીશું, વાક્ય રચના પણ લખીશું। હી ઇઝ ધ મેન, હુ રોટ ધીસ બુક, આ તે માણસ છે જે બુક લખી હતી। હી એટલે કરતા, ઇઝ એટલે ટુ બી, ધ મેન એટલે માણસનું નામ, પ્લસ હુ પ્લસ ક્રિયા પ્લસ અન્ય શબ્દ। આ રીતે આપણે હુની વાક્ય રચના લખીએ। નંબર 2, બીજો હોમવાળું વાક્ય લઈએ। ધ ટીચર, ટીચર ફોરગોટ ધ બોય હોમ, હી, હોમ હી હેડ ગીવન ધ બુક। આ વાક્યની અંદર ધ ટીચર કરતા છે, ફોરગોટ ક્રિયાપદ છે, આ ક્રિયાપદ ભૂતકાળનું છે, ધ બોય એટલે માનવનું નામ, માનવનું નામ। ત્યાર પછી હોમ પ્લસ, હવે અહીંયા સર્વનામ શું આવે, સર્વનામ। ત્યાર પછી અન્ય શબ્દ પણ લખાય, અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, હેડ પ્લસ ગીવન એ પૂર્ણ ભૂતકાળ છે। આગળ ભૂતકાળ હોય તો પાછળ પૂર્ણ ભૂતકાળ આવે। આપણે ફક્ત હું યાદ રાખવાનું, હુની સાથે હી એટલે સર્વનામ યાદ રાખવું, કે આપણે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન વિશે વાત કરીએ ત્યારે હું, હુમ અને હુઝ, હું પછી ક્રિયાપદ આવશે, હોમ પછી સર્વનામ આવશે, હુની આગળ માનવનું નામ એટલે મેન હોય, બોય હોય, ગર્લ હોય, ગમે તે, હોમની આગળ માનવનું નામ, પાછળ સર્વનામ આવશે। ખાસ યાદ રાખજો મિત્ર, હું પછી ક્રિયાપદ આવશે અને હોમ પછી સર્વનામ આવશે। હવે આપણે ત્રીજો લઈએ, હુજ। હુજની અંદર ઇસ મિસ્ટર આશી, હી ઇઝ મિસ્ટર આશી, હુઝ પેઇન્ટિંગ આર ફેમસ, જેના
નો મતલબ થાય જેના, જેનું, જેના પેઇન્ટિંગ ફેમસ છે એ કોણ છે? હી ઇઝ મિસ્ટર આશીષ. આ મિસ્ટર આશીષ છે જેના પેઇન્ટિંગ ફેમસ છે. તો હી એટલે કરતા, ઇઝ એટલે ટુ બી ક્રિયાપદ, મિસ્ટર આશીષ એટલે માનવનું નામ. આ ખાસ યાદ રાખવાનું, માનવનું નામ. હુસ પછી પેઇન્ટિંગ એટલે નિર્જીવ નામ. કેવું નામ મિત્રો? નિર્જીવ નામ. ત્યાર પછી અન્ય શબ્દ. આપણે હુસ પછી નિર્જીવ નામ આવે એ હંમેશા ધ્યાન રાખવાનું. કરતા, ટુ બી, આશીષ માનવનું નામ. અહીંયા મેન લખેલું હોય, બોય લખ્યું હોય, ગર્લ લખ્યું હોય, એ બધા માનવના નામ છે. હુસ પછી નિર્જીવ નામ આવશે, સજીવ નામ નહીં આવે, ક્રિયાપદ નહીં આવે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે. હવે આપણે ગમે ત્યારે આઈડેન્ટિફાઈ કરવું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરેલું છે. તો અહીંયા માણસોના નામ લખ્યા છે, ધ ટીચર, આશીષ. આ વ્યક્તિનું વર્ણન કરે છે કે વ્યક્તિ કેવો છે. આ જાણવા માટે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં ત્રણ વસ્તુ વિશે શીખ્યા. હવે આના હજુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવશે અને રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન આવશે. હવે આગળ જઈએ મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, એની જગ્યાએ હવે આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પ્લેસ એટલે જગ્યા. કોઈ પણ જગ્યાનું વર્ણન કરો, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તેમાં કોઈ સ્થળ કે જગ્યાનું વર્ણન કરતી વખતે કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે? વેર અને વેરેવર, વેર અને વેરેવર, આ બંને શબ્દનો ઉપયોગ થાય છે. એક વાક્ય લખીએ છીએ, ધીસ ઇઝ ધ હાઉસ વેર નરેન્દ્ર મોદી હેઝ સ્પેન્ટ હિઝ ચાઇલ્ડહુડ. મિત્રો, અહીંયા આપણે આવા શબ્દો જોશું. ધીસ ઇઝ ધ હાઉસ, હાઉસ એ જગ્યા છે. આ જગ્યા વિશે સમજાવ્યું છે, એને જોડવા માટે વેરનો ઉપયોગ કર્યો છે, અને વેર પછી વ્યક્તિનું નામ છે. તો આપણે કોઈ પણ વસ્તુ બતાવવા માટે નિર્જીવ વસ્તુ ધીસ ઇઝનો ઉપયોગ કરીએ છીએ. એમ આપણે બીજું વાક્ય લઈએ, યુ વિલ ફાઇન્ડ ગુજરાતી પીપલ. અહીંયા ધીસ એટલે આ સર્વનામની જગ્યા છે, આ ટુ બી છે. હવે બીજું લઈએ આગળ, વેર એવર વાળું, યુ વિલ ફાઇન્ડ સર્વનામને કરતા પણ કહી શકાય. આ યુ છે એ કરતા પણ છે, બીજી રીતે સર્વનામ પણ છે. વિલ એ વિલ ફાઇન્ડ એટલે ભવિષ્યનું ક્રિયાપદ છે, વિલ સાથે ક્રિયાપદ વપરાય. ગુજરાતી પીપલ wherever you go in the world, wherever you go in the world, દુનિયામાં જ્યાં જાઓ ત્યાં, ગુજરાતી પીપલ, જ્યાં જાઓ ત્યાં, wherever એટલે જ્યાં, જ્યાં અને ત્યાં, જ્યાં જાઓ
ત્યાં ગુજરાતી પીપલ લોકો જોવા મળે છે. તો વેર એ જગ્યા બતાવે છે, તો જગ્યા બતાવવા માટે વેરનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે અહીંયા હાઉસ લખ્યું છે, એમ હાઉસ જેવા પણ બીજા શબ્દો છે. ઇન્ડિયા ઇઝ કન્ટ્રી વેર એવરી સન્ડે ઇઝ હોલીડે, તો કન્ટ્રી શબ્દ લખ્યો છે. તો આ રીતે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરી અને સ્થળનું મહત્વ અથવા સ્થળ વિશે માહિતી આપી હોય તો આપણે એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એવું કહેશું, જેમાં વેર અને વેરેવર શબ્દનો ઉપયોગ થયેલો હશે. તો આપણે બંને શબ્દો યાદ રાખીશું. સિમ્પલ રીતે પણ આપણે એક વાક્ય લખીએ, This is the hospital. આ હોસ્પિટલ છે where my brother was born. આ હોસ્પિટલ છે જ્યાં મારા ભાઈનો જન્મ થયો હતો. આ રીતે પણ વાક્ય આપણે લખી શકાય. This is the school where we played. આ શાળા છે જ્યાં વી પ્લેડ, અમે રમ્યા હતા, અમે રમતા હતા ભૂતકાળ. તો આ રીતે પણ વાક્ય લખી શકાય. આપણે વેર શબ્દ હોવો જોઈએ, વેર હોય એ જગ્યા બતાવે છે, એટલે એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આપણે લઈ લઈશું. ત્યાર પછી આગળ જઈએ મિત્રો. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પછી આગળનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમિંગમાં ઘણા બધા શબ્દો છે, તે આપણે પહેલાં લખી લેશું. શબ્દો છે વેન, વેનેવર, વેરેવર જેવું વેનેવર છે, વાઇલ, એઝ સૂન એઝ. ત્યાર પછી છે નો સૂનર, ધેન, હાર્ડલી, વેન, બિફોર આફ્ટર સિન્સ, ફોર, ટીલ અને અનટીલ. બહુ બધા શબ્દો છે મિત્રો, એટલે શાંતિથી યાદ રાખજો. આ બધા શબ્દો આપણને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ બતાવે. તો દરેકના એક એક વાક્ય આપણે શીખવાનો ટ્રાય કરીશું. તો પહેલું જ વાક્ય લઈએ. સ્મિતા વેક અપ બિફોર સનરાઈઝ. અહીંયા બિફોર શબ્દનો ઉપયોગ થયો છે, બિફોર શબ્દ અહીંયા લખ્યો છે, આ ટાઈમિંગ બતાવે છે. સનરાઈઝ, સૂર્ય ઉગે, એને આપણે સનરાઈઝ કહીએ. તો સૂર્ય ઉગ્યો તે પહેલા વેક અપ એટલે સ્મિતા ઉઠી. આ રીતે બીજું વાક્ય લઈએ. એઝ સૂન એ નંબર ટુ ધ ઓફિસર લેફ્ટ ધ પ્લેસ. ઓફિસર લેફ્ટ ધ પ્લેસ. ધ સ્ટાફ વોઝ રિલાઇવડ
જેવા ઓફિસરે લેફ્ટ ધ પ્લેસ, જગ્યા છોડી, કે સ્ટાફ કેવો થયો? રિલાઈવ, એટલે આરામદાયક થયો, એટલે કે આરામથી થયો. એઝ સૂન એઝ એટલે તરત જ, તરત જ એ સમય બતાવે છે. અને સમય એટલે ટાઈમ, તરત જ, બિફોર એટલે પહેલા. તો આ બધા શબ્દો ઉપરથી આપણે એક એક વાક્ય શીખીશું, એક એક વાક્ય યાદ રાખીશું. તો હજુ આપણે આ બધાની વાક્ય રચના આવશે. નો સુનર, એ સુનેર. તો રેડી રેકનરની અંદર બધાની વાક્ય રચનાઓ વિગતે આપેલી છે, છતાં નો સુનરવાળું એક વાક્ય લખાઈએ. નો સુનર ડીડ ધ ચાઇલ્ડ નો સુનર ડીડ ધ ચાઇલ્ડ નો સુનર ડીડ ધ ચાઇલ્ડ ક્રાય ક્રાય ધેન. આમાં ધેન આવશે, નો સુનર આવશે. ધેન મધર ટૂક ધ, મધર ટૂક ધ ચાઇલ્ડ ઇન હર લેપ. ઇન હર લેપ એટલે ખોડો. નો સુનર દીધ ધ ચાઇલ્ડ ક્રાય, એટલે કે બાળક રડતું ને તરત જ માતાએ ખોડામાં લઈ લીધું. હવે અહીંયા મિત્રો ભૂતકાળ છે, નો સુનર વપરાયું છે, ધ્યાન વપરાયું છે, આ બંને નિશાની છે. આ ભૂતકાળ છે, ભૂતકાળ ઉપરથી ભૂતકાળનું વાક્ય બની ગયું. આપણે નો સુનરની અંદર ધ્યાન શબ્દ ખાસ યાદ રાખીશું, અને પરીક્ષા આઈડેન્ટિફાઈ કરવાનું આવે તો નો સુનર વાક્ય ઉપર વધારે ધ્યાન આપીશું, અને નો સુનરવાળા વાક્યો આપણે અહીંયા યાદ રાખીશું આઈડેન્ટિફાઈંગ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર, આગળ લખીએ બીજું. એવરી વન વિલ બી ઇન્ફોર્મડ, એવરી વન બી, એવરી વન વિલ બી ઇન્ફોર્મડ, વિલ બી દરેક વ્યક્તિને જાણ કરી, ઇન્ફોર્મડ અબાઉટ વેન ટુ ચેક આઉટ, ટુ ચેક આઉટ ફ્રોમ ધ હોટલ, ફ્રોમ ધ હોટલ. કે હોટલની અંદર દરેક વ્યક્તિને ઇન્ફોર્મ કરી હતી અબાઉટ વેન ટુ ચેક આઉટ ફ્રોમ હોટલ. હોટલમાં ચેક કર્યું, ચેકઆઉટ કરવાનું હોય, ચેકઆઉટ કરવું એટલે કે તપાસ કરવી. તો જ્યારે હોટલમાં આવ્યા ત્યારે એમને માહિતી આપી, ત્યારે એટલે વેન શબ્દ છે, જ્યારે અને ત્યારે. આ રીતે મિત્રો આપણે બીજા વાક્ય લઈએ, એક વેન વાળું વાક્ય લઈએ. વેન યુ ગીવ મી ચોકલેટ, વેન યુ ગીવ મી ચોકલેટ આઈ વિલ કમ. વેન યુ ગીવ મી ચોકલેટ, તમે મને ચોકલેટ આપશો ત્યારે હું આવીશ, ત્યારે સમય ગાળો બતાવે છે. તો વેન એ સમય બતાવે છે. આ રીતે આપણે આ શબ્દો દરરોજ બબે ત્રણ યાદ રાખીશું. આપણું અત્યારનું ચેપ્ટર ચાલે છે આઈડેન્ટિફાઈ ફંક્શન. તો આઈડેન્ટિફાઈ ફંક્શનની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે એક બે ત્રણ એમ ઘણા બધા પોઈન્ટો વિશે શીખી લીધું. હવે હજુ પણ આપણે આગળ બીજા શીખવાના છે, અને એમાં આગળ બાકી છે એક્સપ્રેસિંગ શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ, કારણ આપવા માટેનું પણ હજુ આપણે ફંક્શન શીખવાનું છે. તો આજે મિત્રો આપણે ત્રણ ફંક્શન શીખ્યા. પહેલું ફંક્શન હતું આપણું ડિસ્ક્રાઇબિંગ પર્સન, બીજું હતું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ,
એટલે જગ્યા, ત્રીજું હતું આપણું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો આ ત્રણ વિશે તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો એમાં પણ વાક્ય આપે છે, જો ટેક્સ્ટબુકમાં ના હોય તો વરજ પ્રકાશનની ગ્રામર આવે છે, રેડી રેકનર ગ્રામર છે, દરેકમાં આઈડેન્ટિફાઈ ફંક્શનમાં આ ત્રણ વસ્તુ આપેલી છે એ વિગતે વાંચજો. દરેકના બબે ત્રણ ત્રણ વાક્ય લખજો અને પ્રેક્ટિસ કરજો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કેવી રીતે ઓળખવો, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કેવી રીતે ઓળખવું, ડિસ્ક્રાઇબિંગ પર્સન કેવી રીતે ઓળખવું, દરેકના એક એક બબે વાક્ય યાદ રાખવાના. કારણ કે પરીક્ષાની અંદર ત્રણ પ્રકારે ફંક્શન પૂછાય છે. પહેલું છે આઈડેન્ટિફાઈ કરવું, બીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે અધૂરા વાક્ય પૂર્ણ કરવા, અને ત્રીજું છે રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન એટલે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો એને ફંક્શનના આધારે જવાબ આપવાનો, આડેધડ જવાબ આપવાનો નહીં. એટલે આપણે દરેકનું જો એક એક વાક્ય મોઢે કરીશું તો આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ હેલ્પરૂપ થશે, આઈડેન્ટિફાઈમાં પણ હેલ્પરૂપ થશે અને રિસ્પોન્ડિંગ ક્વેશ્ચનમાં પણ હેલ્પરૂપ થશે. મિત્રો, આજે આપણે આટલે રાખીએ. હવે આવતીકાલે આપણે નવું ફંક્શન લેશું જેનું નામ છે એક્સપ્રેસિંગ રીઝન અથવા સોવિંગ રીઝન. તો કારણ આપવા માટે વાય આવે છે, ત્યાર પછી એબિલિટી છે એટલે બીજા ફંક્શન બાકી છે, એની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.